सूरतना मिनी बजार खाते जानकी जीवदया ट्रस्ट द्वारा पक्षियों ने पानी पीवा माटेना कुंडानु वितरण करवामां आव्युं छे। सूरतना विविध 30 जग्या पर 6000 पानीना कुंडानु वितरण करवामां आव्युं। सूरतमां जानकी जीवदया ट्रस्ट द्वारा समग्र गुजरातना विविध गामों अने शहेरोमां पशु पक्षीनी सेवा करी मानवतानुं काम करे छे। जानकी जीवदया ट्रस्टमां गुजरातभरमां 2000 जेटला स्वयंसेवको आ ट्रस्टमां पशु पक्षीनी सेवा करे छे। तेवामां ट्रस्टना प्रमुख बनुभाई मकवाणा द्वारा दर वर्षे उनाळानी काळझाळ गरमीमां पक्षीओ माटे पाणी पीवाना कूंડાનું વિતરણ કરવામાં આવે છે, જેથી લોકો પોતાના ઘર આંગણે કે ઝાડ પર કૂંડા મૂકી અભૂલ પક્ષીઓને પાણી આપી શકે। તેવામાં મિની બજાર ખાતે જાનકી જીવદયા ટ્રસ્ટ દ્વારા કૂંડા વિતરણ કરાયા હતા, જેમાં સુરતમાં વિવિધ 30 જગ્યા પર 6000 જેટલા પક્ષીઓને પાણી પીવાના કૂંડાનું વિતરણ કરવામાં આવ્યું છે। જેમ કે સૌ જાણે છે કે જાનકી જીવદયા દર વર્ષે ઉનાળામાં પક્ષીઓના કૂંડાનું વિતરણ કરે છે, તે જ રીતે આ વર્ષે પણ સુરત શહેરમાં અમે કૂંડાનું વિતરણ કરીએ છીએ। અમે દર વર્ષે જાનકી જીવદયા 5-6 હજાર પક્ષીઓના કુંડાનું પાણીના કુંડાનું વિતરણ કરે છે, તો લોકોને એ જ મેસેજ આપીએ છીએ કે અમે તમને જે વિનામૂલ્યે જે કુંડા આપીએ છીએ તે વ્યવસ્થિત તમારી અગાસી ઉપર લગાવો, જેથી વધુમાં વધુ જે પક્ષીઓને પાણીની જરૂર છે તેની સુધી આ ફાયદો મળે અને ઓછા પક્ષીઓ મળે। પાણી પીવાના કુંડાનું વિતરણ દર વર્ષે જાનકી જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે, કે જ્યારે ધગધગતા તાપની અંદર માણસને પાણી ન મળે તો જો ત્રાહિમામ પોકારી જતા હોય તો અબોલ જીવન શું થતું હશે, તો એ સમજીને ગુજરાતમાં બધી જગ્યાએ અલગ અલગ સૌરાષ્ટ્ર વિસ્તારમાં અને સુરત શહેરમાં પણ આજે સુરતના અલગ અલગ અડાજણ, રાંદેર, વરાસા, પૂણા, પર્વતપાટિયા, કતારગામ, કામરેજ સુધીના અલગ અલગ 30 જગ્યાએ સેન્ટ્રલો ગોઠવવામાં આવ્યા છે, જેથી કરીને વધુમાં વધુને વધુ લોકોને નજીકના સ્થળ ઉપરથી કુંડા મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવી છે। ઉનાળાની અંદર પક્ષીઓને તાપમાન વધુ હોય એના કારણે શરીરની અંદર પાણી ઘટી જાય, એના કારણે પક્ષીઓ વધુ મૃત્યુને ભેટે છે, તો એના કારણે આપણે કુંડાનું વધુમાં વધુ વિતરણ થાય અને વિનામૂલ્યે વિતરણ કરીએ છીએ અને લોકોને એ જ અપેક્ષા કરીએ છીએ કે ભાઈ આપની અગાસી ઉપર અવશ્ય એક કુંડું મૂકીને। રાહુલ મકવાણા, જીટીવી ન્યૂઝ, સુરત। સુરતના વરાછોપ વિસ્તારમાં આવેલા ઘનશ્યામનગર સોસાયટીમાં કામ અર્થે ગયેલા યુવકને કેટલાક ઇસમો દ્વારા બીજા માળેથી નીચે ફેંકી દઈને હત્યા કરવામાં આવી હતી, જે ઘટનામાં યુવતીને ભગાવી જનાર યુવકની યુવતીના પરિવારજનોએ હત્યા કરી નાખી, જેને લઈને વરાછા પોલીસે ગુનો નોંધી એકને આરોપીને મધ્યપ્રદેશ ખાતેથી ઝડપી પાડી ધરપકડ કરવામાં આવી છે। સુરતના અમરોલી કોસાડ ખાતે એમ્બ્રોઇડરી મશીનમાં કામ કરતા સતીશ કુશવાહ કામ અર્થે વરાછા ઘનશ્યામનગર ખાતે અન્ય મિત્રને મળવા આવ્યો હતો, જ્યાં કેટલાક ઇસમો આવી પહોંચ્યા અને બીજા માળે લઈ જઈને ઉપરથી નીચે ફેંકી દીધો છે। ત્યારબાદ નીચે આવીને માર મારી હત્યા કરી નાસી ગયા હતા, જોકે પ્રથમ અકસ્માતમાં નીચે પડ્યો હતો તેવી હકીકત મળતા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી હતી અને મૃતકના પરિવારજનોને લાશને લઈ વતન ગયા હતા, જ્યાં અગ્નિસંસ્કાર કર્યા બાદ નજીકના લોકો દ્વારા મૃતકના પિતાને હત્યા થઈ હોવાની જાણ કરી હતી, જે બાબતે મૃતકના પિતા સુરત આવી વરાછા પોલીસને સમગ્ર હકીકત જણાવી હતી, જે મામલે પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું છે કે યુવક તેમના ગામમાં રહેતી એક યુવતી સાથે પ્રેમ સંબંધમાં હતો અને ભગાડી લઈ ગયો હતો, ત્યારબાદ પોલીસે પકડી પાડતા જેલમાં ગયો, જે ઘટના 2 વખત બની હતી અને ત્યારબાદ યુવક જામીન પર છૂટી સુરત વ્યવસાય અર્થે આવ્યો હતો, જો કે યુવતીએ પરિવારજનો સાથે જવાની ના કહેતા યુવતીને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવી, જે અદાવતમાં 3.5 વર્ષ બાદ બદલો લેવાની ભાવના સાથે અને પોતાની દીકરી તેમનાથી અલગ થઈ ગઈ હતી, જેથી અદાવત રાખીને સતીશની હત્યા કરી દેવામાં આવી હતી, જે મામલે વરાછા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી, જોકે તપાસ કરતાં જાણવા મળ્યું છે કે આરોપી મધ્યપ્રદેશ ખાતે ભાગી છૂટ્યો છે, ત્યારે વરાછા પોલીસે આરોપીને પકડી પાડવા મધ્યપ્રદેશના મુરેના જિલ્લા ખાતે પહોંચી અને હત્યામાં સંડોવાયેલા આરોપી સત્યવીરને પકડી પાડ્યો છે અને તેને વરાછા પોલીસ મથક લાવી ધરપકડ કરવામાં આવી, જોકે હજુ અન્ય આરોપીને પકડવાના બાકી, પકડાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। રાહુલ મકવાણા, જીટીવી ન્યૂઝ, સુરત। અમીરગઢ તાલુકાના ડેરી ગામની પ્રાથમિક શાળા ખાતે વાલી સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। અમીરગઢ તાલુકાના ડેરી ખામ ખાતે આવેલા પ્રાથમિક શાળા ખાતે વાલી સંમેલન કાર્યક્રમ યોજાયો છે, જેમાં ઉપસ્થિત મહાનુભાવો ગામના સરપંચ, માજી ડેલિગેટ,
गामना आगेवानो विविध मंडळीओना चेरमेन एसएनसीना सभ्यो वडीलो युवानो माता तथा बहनों जे माटे आ कार्यक्रम राखवामां आव्यो छे तेमां वालीओ उपस्थित रह्या हता। तेमज शाळाना उत्साही अने युवान आचार्य श्यामजीभाई पटेले शाळामां बाळकोनी सतत गैरहाजरी तथा शाळा विकासना आयोजन बाबते चर्चा करी हती। वालीओए पण तेमनी वातने वधावी लईने बाळकोने दररोज शाळाए मोकलवानी तेमज शाळाना विकास कार्योमां सहभागी आपवानी बाहेधरी आपी छे। आ कार्यक्रमनी शरूआतमां प्रथम शाळानी बाळाओए प्रार्थना करीने त्यारबाद शाळानी बाळाओ द्वारा स्वागत गीत रजू करवामां आव्युं। पछी गामना वडीलो आगेवानो द्वारा दीप प्रागट्य करी कार्यक्रमने खुल्लो मूकवामां आव्यो छे। तेमज धोरण 7 अभ्यास करती चौहान मित्तले जणाव्यू कि तालुका कक्षाए पुस्तक वाचन स्पर्धामां भाग लईने प्रथम क्रम मेळव्यो छे। आ कार्यक्रमने सफळ बनाववा माटे शाळाना आचार्य श्यामजीभाई तथा समग्र शिक्षक मित्रोए भारे जहेमत उठावी हती। समग्र कार्यक्रमनुं संचालन शाळाना सीनियर शिक्षक गिरीशकुमार गुप्ताए कर्युं छे। प्राथमिक शाला धोरण 8 अभ्यास करे छे। अमारी शाला में 1-8 सुधी शिक्षण आपवामां आवे छे। अमारी शाला में वाली सम्मेलन उजाया हतुं जेमां गामना तमाम वालीओ अने आगेवानो हाजरी आपी हती। अमारी शाला में आ कार्यक्रमनी शरूआत प्रार्थना द्वारा करवामां आवी हती अने स्वागत गीत द्वारा तेमनुं स्वागत करवामां आव्युं हतुं। अमारी शाला अत्यारे श्री सुमनभाई पटेले शिक्षण विषे चर्चा करी हती। शाळानुं विकास माटे चर्चा करी हती। बाळक घरे न रहे हाजरी आपे अने તેનું લેસન ના બાકી રહે તે માટે ચર્ચા કરી હતી અને પછી અમારી શાળામાં અલગ અલગ કાર્યક્રમો થયા હતા જેમાં જે બાળકોએ ભાગ લીધો હતો તેમને સન્માન આપવામાં આવ્યું હતું। આમ અમારી શાળામાં વાલી સંમેલન યોજાયું હતું। આપનું નામ? મારું નામ ચૌહાણ મમતાબેન નારાયણભાઈ છે। અંતર્ગત આજે વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વાલી સંમેલનમાં ગામના સરપંચશ્રી, પૂર્વ સરપંચશ્રીઓ, માજી ડેલિગેટશ્રીઓ, વિવિધ મંડળીઓના ચેરમેનશ્રીઓ તથા એસએમસીના સભ્યશ્રીઓ તથા વડીલો, વિદ્વાનો, માતાઓ, બહેનો, યુવાનો તથા ખાસ જેના માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેવા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને સ્વાગત ગીતથી કરવામાં આવી હતી। તેના પછી દીપ પ્રાગટ્ય કરે અને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ કાર્યક્રમની અંદર વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી। તેના અંતર્ગત બાળકોની સતત ગેરહાજરી, બાળકો રોજિંદું ગૃહકાર્ય પૂર્ણ કરે તથા નવીન ગણવેશ વિશે ચર્ચા કરવામાં આવી હતી। આ અંતર્ગત વાલીઓએ પણ શાળાને પૂરતો સહયોગ આપવા માટે અને પોતાના બાળકને જવાબદારીપૂર્વક નિયમિત શાળાએ મોકલવા માટે અને ગૃહકાર્ય પૂર્ણ કરવા માટેની બાહેધરી આપી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના શિક્ષક મિત્રોએ પોતાનો ઉમદા ફાળો આપ્યો। શ્યામજીભાઈ પટેલ, પ્રવીણ પટેલ, જીટીવી ન્યૂઝ, અમીરગઢ। રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાના શિક્ષણ બેરોજગાર યુવાનો યુવરાજસિંહ જાડેજાના સમર્થનમાં રોડ પર ઉતર્યા। 200 જેટલા યુવાનોએ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। યુવરાજસિંહ જાડેજાના સમર્થનમાં રાજ્યના યુવાનો રાજ્યવ્યાપી આંદોલનના માર્ગે છે, ત્યારે રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાના 200 જેટલા શિક્ષિત બેરોજગાર યુવાનો સહિત વિદ્યાર્થીઓ યુવરાજસિંહના સમર્થનમાં કોલેજ મેદાનમાં એકઠા થયા। ત્યાંથી રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર કરતા જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે। જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણની આવેદન પાઠવી યુવરાજસિંહ સામે લગાવાયેલા 307 અને 332ની કલમ દૂર કરી તેને જેલ મુક્ત કરવાની માંગ કરી છે। આદિવાસી યુવાનોનું માનીને યુવા બેરોજગાર માટે સતત લડત આપતા અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીક મામલે પુરાવા સાથે સરકાર સામે અવાજ ઉઠાવતા યુવરાજસિંહ જાડેજા જ્યારે ગુજરાતના પ્રત્યેક યુવાને ન્યાય મળે તે માટે લડત લડે છે, ત્યારે યુવરાજસિંહને ન્યાય અપાવવા ગુજરાતનો દરેક યુવાન અવાજ ઉઠાવશે। યુવરાજસિંહ સામેની કલમો પાછી નહીં લેવાય અને જેલ મુક્ત કરવામાં નહીં આવે તો યુવાનોએ આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। જય હિન્દ મિત્રો, આજે અમે છોટાઉદેપુરના આદિવાસી યુવાનો યુવરાજસિંહભાઈને, અમારા નાના ભાઈને ન્યાય અપાવવા માટે ભેગા થયા છે કે ખોટી ખોટી કલમો લગાડીને એમને જેલમાં પૂરી દેવામાં આવ્યા છે કે એમ કહેવા માંગીએ છીએ કે જો ન્યાય માંગવાની ઈચ્છા હોય બરાબર અને એમને જેલમાં પૂરી દેવામાં આવે તો આજે
ગુજરાતના બધા વિદ્યાર્થીઓ લગભગ દરેક જિલ્લામાં ન્યાય યુવરાજસિંહભાઈ માટે ન્યાય માંગવા માટે ગયા છે, બરાબર? તો કેટલાને જેલમાં પૂરશો? આજે દરેક યુવાનના હૃદયમાં જે છે ને યુવરાજસિંહભાઈ વસે છે, કારણ કે યુવરાજસિંહભાઈની અંદર દરેક વિદ્યાર્થીને પોતાનું ભવિષ્ય દેખાય છે, કે એમને એટલી ઈચ્છા, એટલી બધી ભાવના છે યુવરાજસિંહભાઈ વિશે કે એ જો હશે તો પેપર નહીં ફૂટે, અને પેપર ફૂટશે તોય એ એમનો જે યોગ્ય પ્રયાસ છે એ ચાલુ રાખશે. એ અમને સત્ય માટે, લડત માટે અમને એકદમ આમ સક્ષમ કરી નાખ્યો. અને એવા એવા જો નેતાને જો સરકાર ખોટી રીતે અટકાયત કરતી હોય તો અમારે સરકારને એટલું જ કહેવું છે કે સરકાર એમને જલ્દી તકે મુક્ત કરે, કારણ કે એ કંઈ ખોટું નથી કર્યું. જે સરકાર થકી, સરકારના જ અમુક માણસો એવા હતા જે પેપર ફોડે છે કે કહે છે એમના માણસો, જો સરકાર એમને પેપર ફોડવાની કોઈ સજા નહીં કરતી હોય તો પછી જે સત્ય માટે લડે છે એમને સજા કેવી રીતે થઈ શકે? જો એમની સજા થતી હોય તો અમે પણ એટલે છે કે અમે બી સત્ય માટે લડીશું. જો અમે સત્ય માટે જો જેલમાં એમને પૂરવામાં આવતો હોય તો અમે સંપૂર્ણ ગુજરાતના યુવાનો, વિદ્યાર્થી, બેરોજગાર કે શિક્ષિત યુવાનો અમે એટલું જ સરકારને અમને એટલું જ વ્યક્ત કરીએ છીએ કે જો સત્ય માટે જો જેલ ભરો આંદોલન હોય એક યુવરાજસિંહ જાડેજા માટે, તો અમે ગુજરાતના સંપૂર્ણ જે યુવાનો છે, શિક્ષિત છે, જે પરીક્ષાની તૈયારી કરે છે, એમને પણ તમે જેલમાં ભરો. અને અમારે એટલું જ કેવું છે સરકારને કે જે આ ખોટી રીતે તમે અટકા અમારા યુવાન નેતાને જે જેલમાં ભર્યો છે એમને જલ્દી તકે રિહા કરો. અગર રિહા નહીં કરવામાં આવે તો 10 તારીખ અને 24 તારીખ પછી જો બંને એક્ઝામ પછી પછી તો હરેક ડિસ્ટ્રિક્ટમાં આંદોલન થશે. અને જે વખતે ચીમનભાઈ પટેલ અમારા ગુજરાતના જ મુખ્ય તે વખતે મુખ્યમંત્રી હતા, જો એમની વખતે રમખાણ આંદોલન, નવનિર્ણય આંદોલન થયું હતું. જો દેહાન પટેલ, જીટીવી ન્યૂઝ, છોટાઉદેપુર. સુરત શહેર પોલીસ દ્વારા પોલીસ પરિવારોના બાળકોની કારકિર્દીના માર્ગદર્શન માટે બનાવવામાં આવ્યું ભવિષ્ય કારકિર્દી પ્રેરણા કેન્દ્ર અને પોલીસ શોપિંગ પ્લાઝાનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પોલીસ મુખ્ય મથક ખાતે લોકાર્પણ સમારંભ યોજાયો. સુરત શહેર પોલીસ દ્વારા પોલીસ પરિવારોના બાળકોની કારકિર્દીના માર્ગદર્શન માટે ભવિષ્ય કારકિર્દી પ્રેરણા કેન્દ્ર તથા પોલીસ પરિવારને સસ્તા દરે જીવન જરૂરી વસ્તુ મળી રહે તે માટે પોલીસ શોપિંગ પ્લાઝાનું લોકાર્પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે પોલીસ મુખ્ય મથક ખાતે કરવામાં આવ્યું હતું. ભવિષ્ય કારકિર્દી પ્રેરણા કેન્દ્ર પોલીસ પરિવારના બાળકોને તેમના ભવિષ્યના ઘડતર માર્ગદર્શન આપે તે માટે શરૂ કરવામાં આવ્યું છે, જેનું બાંધકામ ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડની CSR ગ્રાન્ટ તથા મનહર કાકડિયા જેવા સુરત શહેરના અગ્રણી નાગરિકોના સહયોગથી કરવામાં આવ્યું છે. ભવિષ્ય કારકિર્દી પ્રેરણા કેન્દ્રને સુચારુરૂપે કાર્યરત કરવા સારું પોલીસ વિભાગની કમિટી તથા સુરત શહેરના અગ્રણી નાગરિક જેવા કમલેશ યાજ્ઞિક, કૌશલ પારેખ તથા જયંતિભાઈ કબૂતરવાલાઓની કમિટી કરી જુદા જુદા વિષયોમાં નિષ્ણાંતોને બોલાવી પોલીસ પરિવારના બાળકોને માર્ગદર્શન આપવામાં આવશે. ભવિષ્ય કારકિર્દી પ્રેરણા કેન્દ્રમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે વાંચન સામગ્રી જેવી કે મેગેઝીન, પુસ્તકો, સરેફરન્સ પુસ્તકો તથા લાઇબ્રેરીને સુજજ કરવામાં આવશે. વિદ્યાર્થીઓને ઇન્ટરનેટના માધ્યમથી આધુનિક પ્રવાહો, વૈશ્વિક અને રાષ્ટ્રીય ઘટનાઓના તથા ઇન્ટરનેટ પર ઉપલબ્ધ કારકિર્દીના ઘડતર માટે ઉપયોગી નીવડે તેવી ઓડિયો વિડીયોના લાભ લઈ શકે તે માટે ઇન્ટરનેટ કનેક્શન સહિતના કોમ્પ્યુટર મૂકવામાં આવ્યા છે. પોલીસ શોપિંગ પ્લાઝા પોલીસ મુખ્ય મથક ખાતે શરૂ કરવામાં આવ્યું છે, જેમાં પોલીસ પરિવારને સસ્તા દરે જીવન જરૂરી વસ્તુ મળી રહે તે માટે સલૂન, ડ્રાય ક્લીન શોપ, સુમૂલ પાર્લર, ફ્લોર મિલ, શાકભાજી વેચાણ કેન્દ્ર તથા જીવન જરૂરી વસ્તુ માટે ગુજરાત પોલીસ કેન્ટીનનો સમાવેશ કરવામાં આવ્યો છે. પોલીસ શોપિંગ પ્લાઝાના લોકાર્પણ સમારોહમાં પોલીસ પરિવારના સભ્યો દ્વારા સંચાલિત જેઝ બેન્ડના સભ્યોએ સંગીતની સુરાવલી રેલાય વાતાવરણને સુમધૂર કરેલ છે. બ્યુરો રિપોર્ટ, GTV ગુજરાત ન્યૂઝ. જૂનાગઢના ભેસાણમાં તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ છે. જૂનાગઢના ભેસાણ મામલતદાર કચેરીએ ખરીદ વેચાણ સંઘ મંડળીની ચૂંટણી યોજાઈ હતી, જેમાં મંડળીના સભાસદોએ વોટિંગ કર્યું હતું, જેમાં પ્રમુખ તરીકે રામભા બેસણિયાનો વિજય થયો હતો, જ્યારે ઉપપ્રમુખનું પદ વજુભાઈ મોવલિયાને મળ્યું હતું. કોંગ્રેસ પેનલે પોતાનો ગઢ અકબંધ રાખવામાં ફરી એકવાર સફળતા મેળવી. ભેસાણમાં 1998 આ મંડળીની સ્થાપના કરવામાં આવી હતી અને અત્યાર સુધી આ મંડળીમાં કોંગ્રેસ પ્રેરિત પેનલનો વિજય થતો આવ્યો છે. મુખ્યત્વે આ મંડળીનું કામ ખેડૂતોને વધારેમાં વધારે સવલતો પૂરી પાડવી, સરકારની સબસિડીની યોજનાઓ, દવા બિયારણ, તમામ પ્રકારના ખાતર ખેડૂતોને પૂરું પાડવાનું કામ કરતી હોય છે, ત્યારે નવા ચૂંટાયેલા પ્રમુખ રામજીભાઈ બેસણિયાની જવાબદારીમાં વધારો થયો છે.
जूनागढ़ जिल्लानो भेसाण तालुको हो खास करीने अने संघनी जे चूंटणी छे अवारनवार आवती होय आजे पण चूंटणी हती। कोंग्रेस पार्टी आखे आखी खास करीने जे एमनी पेनल छे एनो विजय थयेलो छे અને નટુભાઈ પોખ્યા કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ખાસ કરીને હોય, રામજીભાઈ ભેસાણીયા સહકારી મંડળી તરીકે આજે જે ચૂંટાઈ લાવ્યા છે, અને ઉપપ્રમુખ તરીકે ખાસ કરીને વજુભાઈ મોવલિયાની જે વરણી થઈ છે, આપણે પૂછીશું કે ખેડૂતો માટે કેવી રીતે શું કામ કરતા હોય, જે મંડળીઓ ખાસ ખેડૂતો માટે કામ કરતી હોય। રામભાઈ, આવતા સમયમાં જે તમે ચૂંટાણા છો, લોકોએ વિશ્વાસ મૂકેલો છે, શું ખેડૂતો માટે કામ કરવામાં આવશે? હવે આજરોજ તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીની અંદર ચેરમેન તરીકે મારી વરણી કરવામાં આવી છે, વાઇસ ચેરમેન તરીકે વજુભાઈ મોવલિયાની વરણી કરવામાં આવી છે। અમારા ચૂંટાયેલા કોંગ્રેસ પાર્ટીના 10 સભ્યો સર્વસંમતિથી અમારા વડીલ નટુભાઈ પોકિયા, વજુભાઈ મોવલિયા, સુરેશભાઈ વાંક, રાજુભાઈ ભોવા તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી ભાવેશભાઈ ત્રાપસિયા આ યુનિટી દ્વારા નિર્વિઘ્ને એટલે કે સર્વસંમતિથી ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવેલ છે। આ સંસ્થા કાયમી માટે ઉત્તરોત્તર પ્રગતિ કરે અને એના માટેના પ્રયત્નો ખેડૂતોને બિયારણ, ખાતર, દવા તમામ તકલીફો ન પડે એના માટેના આ સંસ્થા હરમેશને માટે પ્રયત્ન કરી રહી છે। એ રીતે ઉત્તરોત્તર અમે પણ ચૂંટાયેલા અમે બધા સભ્યો સાથે મળી અને એક સહકારની ભાવનાથી અમે જેટલું ખેડૂતોને મદદ થાય એ પ્રયત્નો અમે કરશું। વજુભાઈ છે આપણી સાથે ઉપપ્રમુખ, જે ખાસ આજ ચૂંટાઈને આવેલા છે। વજુભાઈ, કેટલા સમયથી જે સહકારી જ્યાં ખેડૂતોને જે ખાસ કરીને એના માટે કામ કરતી હોય કેટલા વર્ષથી ચાલતી હોય, અને હવે શું કામ કરશે, ખેડૂતોને શું ફાયદો થતો હોય? વેચાણ ખરીદ વેચાણ સંઘના આજના આ ચૂંટણીની અંદર ચેરમેન તરીકે રામજીભાઈ અને વાઇસ ચેરમેન તરીકે મારી પસંદગી મારા સાથી બોર્ડના મિત્રોએ સર્વસંમતિથી નિર્વિવાદિત કરી છે ત્યારે અમે બંને ખંભે ખંભો મિલાવી અને આ તાલુકાના ખેડૂતો માટે કામ કરશું। આ ભેસાણ તાલુકાની સહકારી સંસ્થાની અંદર જો પાયાના કોઈ પથ્થર હોય તો એ ધીરુભાઈ ભુવા અને કુરજીભાઈ ભેસાણિયા છે। એને આ તાલુકાની અંદર જે માર્કેટિંગ યાર્ડ, ખરીદ વેચાણ સંઘ અને સહકારી મંડળીઓની જે સ્થાપના કરી અને ખેડૂતો માટે જે એક ઉમદા કાર્ય કર્યું છે એ અમે બંને એનો વારસો જાળવ્યો છે અને વર્ષો સુધી અમે જાળવતા રહેશું। આ તાલુકાના ખેડૂતોની સહકારી સંસ્થાઓના પ્રમુખોની અમારા બધા મિત્રોનો જે સાથ સહકાર અમને મળ્યો છે એનાથી અમે આ અમારા સહકારી આગેવાનો અમારામાં જે વિશ્વાસ મૂકી અને અમને જે આ પદ ઉપર બેસાડ્યા છે એમાં અમે ક્યારેય ઓછા નહીં ઉતરીએ અને આ ખેડૂતોની સેવા કરતા રહેશું। વંદે માતરમ, ભારત માતા કે જય, જય સહકાર। તમે જોઈ શકો છો ખાસ કરીને સહકારી મંડળી હંમેશા ખેડૂતો માટે કામ કરતી હોય, ખાતર, બિયારણ ને બધું જે લઈ અને ખેડૂતોને જે સવલત પૂરી પાડતી હોય, તો ખાસ કરીને કોંગ્રેસ પાર્ટી છે, તમે જોઈ શકો છો કે વર્ષોથી આ જે પ્રમુખ કોંગ્રેસ પાર્ટીના જોઈ અને ખૂબ જે સારું કામ તમે કહી શકો કે વર્ષોથી જે ખેડૂતો માટે કરતા હોય। ચૂંટણીની પ્રક્રિયા ખાસ કરીને હોય છે કે ભેસાણ તાલુકામાં 27 મંડળીઓ હોય અને એના જે કેન્ડિડેટ હોદ્દેદારો હોય, ખાસ કરીને આજે 14 કેન્ડિડેટો હતા અને રામભાઈ જે ભેસાણિયા છે અને વજુભાઈ મોવલિયા ખાસ કરીને ચૂંટવામાં આવ્યા છે, વોટિંગ મામલતદાર કચેરીમાં ખાસ કરવામાં આવેલું હોય અને મામલતદાર સાહેબે ખાસ કરીને રામજીભાઈ અને વજુભાઈને જે જાહેર કરેલા છે, વિજય જાહેર કરેલા છે। મહેશ કથિરિયા, જીટીવી ન્યૂઝ, ભેસાણ। નટુભાઈ પોખિયા ચૂંટાણા હતા અને 4 બીજા પક્ષના હતા ત્યારે આજે અમારે સર્વસંમતિથી રામજીભાઈ ભેસાણિયાને પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે, જે બિનહરીફ જાહેર થયા છે, અને ઉપપ્રમુખ તરીકે વજુભાઈ મોવલિયા જે બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે। ઓકે, મહેશ કથિરિયા, જીટીવી ન્યૂઝ, ભેસાણ। દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા રાજપૂત સમાજ દ્વારા મામલતદારને યુવરાજસિંહના સમર્થનમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું।
आपना युवा नेता अने विद्यार्थी नेता युवराजसिंह जाडेजा उपर गांधीनगर पोलिस द्वारा जे 307 अने 321 जेवी कलमों जे रीते दाखल करवामां आवी छे ते खोटी छे अने ते मुद्दे समग्र गुजरातमां सरकार विरुद्ध आवेदनपत्र आप्युं छे। भाणवड तालुका राजपूत समाज द्वारा आज रोज भाणवड मामलतदार आवेदनपत्र पाठवामां आव्युं हतुं। ઉજાગર કરેલ છે અને સોશિયલ મીડિયાના મારફતથી આવા ગોટાળાઓ જાહેર કરેલ છે અને તેઓ વિદ્યાર્થી નેતા છે તેઓની ઉપર ગેરકાયદેસર રીતે 307ની કલમ લગાડી અને જેલની અંદર ધકેલી દીધેલ છે। તેઓ યુવા નેતા છે, વિદ્યાર્થીઓના કામ કરે છે અને સતત સામાજિક સેવાકીય પ્રવૃત્તિ કરતા રહે છે। તેવાને જેલના પાછળ ધકેલી દીધા રાજપૂત સમાજમાં ખૂબ જ રોષ ફેલાયેલ છે અને ભાણવડ તાલુકા રાજપૂત સમાજ ખૂબ જ રોષિત છે અને એના કારણે આજે આવેદનપત્ર ભાણવડ માણોદર સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલ છે અને ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કે જેઓએ યુવરાજસિંહ વિશે બોલેલ છે એના કારણે રાજકીય સમાજમાં ખૂબ રોષ છે અને આ નિવેદન ભવિષ્યમાં આ સ્ટેટમેન્ટ પાછું ખેંચવામાં નહીં આવે તો રાજપૂત સમાજ અને આવતી ચૂંટણીમાં એનું પરિણામ આપશે અને એનું પરિણામ એને ભોગવવું પડશે અને આજુબાજુની બાબતે અમે આવેદનપત્ર। સુમિત દત્તાણી, જીટીવી ન્યૂઝ, ભાણવડ। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ખારિયા ગામે શ્રી બ્રહ્માણી, શ્રી ખોડિયાર, શ્રી સધી માતાજીનું નવચંડી યજ્ઞ અને રાત્રે રમેલ યોજાય છે। કાંકરેજ તાલુકાના ખારિયા ગામે ચૈત્ર સુદ છઠને તારીખ 7/4/2022 ગુરુવારના દિવસે શ્રી બ્રહ્માણી માતાજી, શ્રી ખોડિયાર માતાજી, શ્રી સધી માતાજીનો નવચંડી યજ્ઞ ભોજન પ્રસાદ રાત્રે રમે રાખવામાં આવ્યો છે। વાત કરવામાં આવે તો ચૈત્ર મહિનો એ હિન્દુ ધર્મનો પવિત્ર મહિનો માનવામાં આવે છે। આ મહિનામાં શુભ કાર્ય, દેવી દેવતાઓની રમેલ, જાતર, હવન, યજ્ઞ, સ્થાપના વગેરેનું વધુ મહત્ત્વ ગણાય છે। ત્યારે ખારિયા ગામે યોજાયેલ હવન યજ્ઞ, ભોજન પ્રસાદ રાત્રે એ રમેલમાં નાઈ સમાજ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। આમંત્રણમાં પધારેલા ભુવાજીઓનું ફૂલોથી સન્માન કરવામાં આવ્યું હતું। આ રમેલના ગાયક મોહન દેસાઈએ રેકડીની રમઝટ બોલાવી હતી। વહેલી સવારે તેલ ફૂલે કા ચડાવી પ્રસાદ ધરાવી જયસુંગભાઈ ડાયાભાઈ નાઈને માનેલી માનતા પૂર્ણ કરી હતી। આ પ્રસંગે સમસ્ત નાઈ સમાજ સહિત ગામના યુવાનો, વડીલો, આગેવાનો, આમંત્રિત મહેમાનો બોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। કનુજી ઠાકોર, જીટીવી ન્યૂઝ, કાંકરેજ। ડભોઈમાં કરણી સેના અને ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ડભોઈ સહિત સમગ્ર રાજ્યમાં યુવાનોના પ્રશ્નોને ઉજાગર કરતા યુવરાજસિંહ જાડેજા, જેઓ ગુજરાત સરકારની ભરતી નીતિ અને તેમાં છતાં છબરડા અને કૌભાંડ મુદ્દે સોશિયલ મીડિયા માધ્યમથી ખુલ્લા કરતા હોય છે અને યુવાનોને ન્યાય અપાવવો હોય ત્યારે ગાંધીનગર પોલીસ દ્વારા ખોટી રીતે યુવાન સામે 307, 114, 332 જેવી કલમો અંતર્ગત ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવે છે। તેની ઉપર લાગેલ આરોપો ખોટા છે અને યુવરાજસિંહ જાડેજા નિર્દોષ છે તેવી માંગ સાથે આજરોજ ડભોઈ, કરણી સેના અને ક્ષત્રિય સમાજના આગેવાનો કુલદીપસિંહ અંબાલિયા, રઘુવરસિંહ ચાવડા, તુષારસિંહ રણા, યુવરાજસિંહ દિવેરા, યુવરાજસિંહ દોડિયા અને વનરજસિંહ સિનોરા સહિત ક્ષત્રિય સમાજના યુવાઓનો દ્વારા મામલતદાર કચેરી ખાતે જે એચ પટેલને આવેદનપત્ર આપી યુવરાજસિંહ જાડેજાને તત્કાલિક રિહા કરવામાં આવે તેવી માંગ કરી હતી। જે આવેદનપત્ર આપવા માટે આવી રહ્યા છે તે આપણે યુવરાજસિંહ જાડેજા જે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે આજે લડત કરી રહ્યા છે, અવારનવાર થતી પરીક્ષાઓના કૌભાંડમાં એ જ્યારે એવિડન્સ આપી રહ્યા છે, સોશિયલ મીડિયા થ્રુ તમને જણાવી રહ્યા છે અને એની સામે જે લડત ઉઠાવે છે, આજે એ યુવરાજસિંહને આપણી જરૂરિયાત પડી રહી છે। યુવરાજસિંહ જે વ્યક્તિ પર 307, 114, 332 જેવી કલમો દાખલ કરવામાં આવી છે, અમારી એ માંગ છે કે યુવરાજસિંહ ઉપરથી એ કલમો હટાવવામાં આવે અને એમને ધરપકડમાંથી મુક્ત કરવામાં આવે। બિલાલ ભુરાવાલા, જીટીવી ન્યૂઝ, ડભોઈ। નર્મદાથી સિનોર અને રાજપીપળા સહિત મહારાષ્ટ્રને જોડતા રોડ પર ડભોઈ નજીક કરજણ મેન નર્મદા કેનાલ પર આવેલા બ્રિજ પરની એક સાઈડની રેલિંગ તૂટી ગઈ છે। આ સાથે તંત્ર દ્વારા કેનાલની સાઈડ પર રેલિંગ નાખવામાં આવી ન હતી, જેના કારણે આ રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે। તંત્ર વહેલી તકે રેલિંગ નાખે તેવી લોકો દ્વારા માંગ ઉઠવા પામી છે। ડભોઈથી શિનોર તેમજ રાજપીપળા અને મહારાષ્ટ્રને જોડતા રોડ ઉપર ડભોઈ શિનોર ચાર રસ્તાથી થોડે દૂર કરજણ મેઇન કેનાલમાં પસાર થાય છે। આ રોડ ઉપરથી રોજબરોજ હજારો વાહન ચાલકો પસાર થાય છે, તેવામાં છેલ્લા ઘણા સમયથી રોડ ઉપર આવેલ નર્મદા કેનાલ ઉપર બ્રિજ બનાવાયો છે, જેની એક સાઈડની રેલિંગ છેલ્લા ઘણા સમયથી તૂટેલી હાલતમાં જોવા મળે છે।
જ્યાં બ્રિજની બંને સાઈડ ખુલ્લી જગ્યા હોય અવારનવાર આ જગ્યા પર વાહનો ચાલકો સીધા કેનાલમાં ઉતરી જાય તેવી પરિસ્થિતિ પણ નિર્માણ થઈ છે. છતાં માર્ગ મકાન વિભાગ કે નર્મદા નિગમ કોઈ તસ્દી લેતું નથી. રોજબરોજ પસાર થતા વાહન ચાલકોમાં હવે અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. સંખ્યાબંધ એસટી બસો, સ્કૂલ વાહનો સહિત વાહનો પસાર થાય છે. જો કોઈ એસટી બસ કે સ્કૂલ વાહન કેનાલમાં ખાબકે તો તેનું જવાબદાર કોણ? વહેલી તકે આ બ્રિજ ઉપર રેલિંગ નાખવામાં આવે તેવી રાહદારીઓની માંગ છે. બિલાલ બુરાવાલા, જીટીવી ન્યૂઝ, ડભોઈ. વિકાસની રાહ જોખતું જૂનાગઢ જિલ્લાનું પૌરાણિક સૂર્ય મંદિર એટલે કે કેશોદ તાલુકાના અખોતર ગામે 1600 વર્ષ જૂનું પૌરાણિક સૂર્ય મંદિર આવેલું છે. હાલ આપણે પહોંચ્યા છીએ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અખોતર ગામની અંદર, કે જ્યાં એક મંદિર પોતાના વિકાસની રાહ જોઈ રહ્યું છે. ત્યારે કહી શકાય કે મોઢેરાની અંદર એક ભવ્ય સૂર્ય મંદિર આવેલું છે, અને બીજા નંબરનું જો સૂર્ય મંદિર કહી શકાય તો તે અખોદર ગામની અંદર આવેલું છે. ત્યારે પુરાતત્વ વિભાગ દ્વારા આ મંદિરની 20 વર્ષ પહેલાં નોંધ લેવામાં આવી હતી, પરંતુ વિકાસ હજી ત્યાં ને ત્યાં જ છે. ત્યારે ગામ લોકોની માંગ છે કે ફરી વખત જો આ મંદિરનું મુલાકાત લેવામાં આવે અને નોંધ લેવામાં આવે તો આ મંદિરનો વિકાસ થઈ શકે છે, તેમજ એક ધાર્મિક પર્યટન સ્થળ તરીકે વિકાસ પામી શકે તેમ છે. હાલ મંદિરની જે અવસ્થા છે તે એકદમ ખંડિત જેવી છે, ત્યારે પુરાતત્વ વિભાગ દ્વારા આ મંદિરનું જીર્ણોદ્ધાર કરવામાં આવે તેવી પણ માંગ છે. સહયોગી ગોવિંદ અઢિયા સાથે પરેશ વાઢિયા, જીટીવી ન્યૂઝ, જૂનાગઢ. જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અખોદર ગામે આશરે 1600 વર્ષ જૂનું પૌરાણિક અને ઐતિહાસિક સૂર્ય મંદિર આવેલું છે, જે સૂર્ય મંદિરમાં શીતળા માતાજી તથા નવગ્રહની સ્થાપના પણ જોવા મળે છે. તેમજ મંદિરમાં અખંડ જ્યોત દીવો પ્રજ્વલિત રાખવામાં આવે છે. જ્યારે આ મંદિરના પૂજારી તરીકે હાલ પરેશ ગીરી બાપુ છે. દર વર્ષે શ્રાવણ મહિનાની 7મ તથા ચૈત્ર મહિનાની 7મની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, જેમાં કેશોદ તાલુકા તથા આજુબાજુના વિસ્તારોના લોકો બહોળી સંખ્યામાં દર્શન માટે આવતા હોય છે. ત્યારે જો વાત કરીએ તો ગુજરાતના મોઢેરા સૂર્ય મંદિર બાદ બીજા નંબરનું સૂર્ય મંદિર અખોદર ગામનું છે. દર વર્ષે શ્રાવણ તથા ચૈત્ર 7મની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. કોરોનાની પરિસ્થિતિને કારણે 7મની ઉજવણી 2 વર્ષથી બંધ રાખવામાં આવી હતી, પરંતુ હાલમાં ચૈત્ર નવરાત્રિમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે આજરોજ ગુજરાત મહિલા ઉપાધ્યક્ષ તથા વિરોધ પક્ષના નેતા મનીષ ચુડાસમા દ્વારા આ મંદિરનો વિકાસ કઈ રીતે થાય તે માટે મુલાકાત લેવામાં આવી હતી, ત્યારે હાલ આ મંદિરનો કોઈ વિકાસ થવા પામ્યો નથી. તેમજ અત્યાર સુધીમાં કોઈ પણ રાજકીય આગેવાનો કે નેતાઓ દ્વારા પણ મુલાકાત કરવામાં આવી નથી. હાલ કેશોદ વિસ્તારના ધારાસભ્ય અને પશુપાલન મંત્રી તરીકે દેવાભાઈ માલમ છે. ત્યાં લોકોની માંગ છે કે જો આ મંદિરનો વિકાસ કરવામાં આવે તો ગુજરાત લેવલે નામ વધે તેમ છે. તેમજ પુરાતત્વ વિભાગ દ્વારા ગામ લોકોના જણાવ્યા અનુસાર 20 વર્ષ પહેલાં નોંધ લેવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ કોઈ નોંધ લેવામાં આવી નથી. ત્યારે આ પૌરાણિક સૂર્ય મંદિર ગુજરાતની ધરોહર હોય જેથી પુરાતત્વ વિભાગ દ્વારા નોંધ લેવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે, અને આગેવાનો દ્વારા પણ માંગ કરવામાં આવી હતી. જ્યોતિબેન રાઠોડ, ગુજરાત મહિલા પ્રમુખ. આજે અમે કેશોદ તાલુકાના અખોદર ગામે ચૈત્રી 7મા દિવસે જે મેળાનું આયોજન થાય છે એના નિમિત્તે અમે એમના અહીંયા મુલાકાતે આવ્યા, ત્યારે અમને ખરેખર જોવામાં આવ્યું કે આ 1600 વર્ષ પુરાણું મંદિર છે અને એની આ સરકારમાં કોઈ નોંધ લેવામાં નથી આવે, અને અમારી માંગ એવી છે કે આની નોંધ લેવામાં આવે અને ગુજરાત લેવલે પર્યટક સ્થળ બને અને ધાર્મિક સ્થળ બને અને લોકો બધા જાજી સંખ્યામાં આવે અને આની નોંધ લે એવી અમે સરકાર પાસે માંગણી છે, અને અમારી લાગણી પણ છે કે આની નોંધ લે ટૂંક સમયમાં આના ઉપર કાર્યવાહી કરી અને બનતું આમાં ઘટતું કરવામાં આવે એવી મારા તરફથી માંગ છે. હું જ્યોતિબેન રાઠોડ. સૂર્યનારાયણ ભગવાનનું મંદિર છે, અને જે પહેલું મંદિર જો આવેલું હોય ગુજરાતની અંદર તો મોઢેરામાં, અને ત્યાંથી પછી આપણે આવીએ તો સૌરાષ્ટ્રની અંદર, અને આ સૌરાષ્ટ્રની ધરા એટલે કે આપણે એક આસ્થાનું સ્વરૂપ ગણાય છે. જે આ આસ્થાના સ્વરૂપ રૂપે સૂર્યનારાયણ ભગવાન અહીં અખોદર ગામની અંદર બિરાજે છે, ત્યારે આ મંદિરની હાલત અહીંયા આવીને જોઈ તો થોડી કથળતી હાલત છે, અને અહીંયા આ ગામની અંદર આ બધાનો સાથ અને સહયોગ અને સહકાર પણ છે. તો સાથે સાથે સરકારશ્રીને અમારે એવું જણાવવાનું છે કે આ મંદિરની અંદર સહયોગ આપે, તેમજ જે કોઈ ભાવિ ભક્તો હોય તે તમામ ભાવિ ભક્તો અહીંયા એક વખત મુલાકાત લે અને આ મંદિરને બને ત્યાં સુધી પર્યટક સ્થળ તરીકે જાહેર કરવામાં આવે એવી અમારી
માંગણી છે અને ગામના લોકોનું પણ એવું કહેવું છે કે જો આ મંદિરનો જીર્ણોદ્ધાર થાય અને વિકાસ પામે તો અહીંયા રોજીરોટી પણ મળી શકે તેમ છે. અહીંના પૂજારી છે પરેશગીરી બાપુ તેમજ આજુબાજુના જે વિસ્તારના માણસો છે એમને પણ સારો એવો લાભ મળી શકે તેમ છે. દર અહીંયા ચૈત્રી નવરાત્રિમાં છઠના દિવસે સૂર્યનારાયણ ભગવાનનો અહીંયા પૂજા અર્ચના થાય તેમજ તેનો મેળો પણ ભરવામાં આવે છે. તો અહીંયા આજુબાજુના કેશોદ તાલુકાના આજુબાજુના વિસ્તારના ગામડાના લોકો અહીંયા તેમનો લાભ લેવા માટે બહોળી સંખ્યામાં પબ્લિક આવે છે. તો ખાસ કરીને કહેવાનું એ છે કે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવો ખૂબ જ જરૂરી છે. તો આપણા જે પુરાણિક અસ્તિત્વ છે તેને જાળવી રાખવું એ આપણી ફરજ છે. પૂજા કરું છું. અહીં સૂર્ય મંદિર આવેલું છે. સૂર્યમંદિર આ મોઢેરાનું બીજા નંબરનું સૂર્યમંદિર છે. સૂર્યમંદિર આ બહુ કથળતી હાલતમાં છે. આ ગામમાં બહુ પૌરાણિક સૂર્યમંદિર છે જે 1600 વર્ષ જૂનું કહેવામાં આવે છે. અહીં સૂર્યદેવ તેમજ શીતળામાં રાંદળમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ અને નવગ્રહની સ્થાપના કરેલી છે. આગળની સાઈડમાં જે પૌરાણિક સૂર્યકુંડ કહેવાતો એ હાલમાં તે સૂર્યકુંડ છે નહીં. તેમજ આ મંદિરની કોઈ સરકાર વિભાગ દ્વારા તેમજ પુરાતન વિભાગ દ્વારા કોઈ નોંધ લેવામાં આવી નથી. અને જો કોઈ પુરાતન વિભાગ અને સરકાર જો આમાં કંઈ ધ્યાન આપે તો આ મંદિરનો વિકાસ થાય અને તેમજ આ સૂર્ય મંદિરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે એવી મારી રજૂઆત છે. અને સમય દિવસે અહીં કેશોદ તાલુકાના આજુબાજુના ગામના માણસો માનતા ઉતારવા માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા માનતા ઉતારવા આવે છે. તેમજ શ્રીફળ નિમક અને પુલરની માનતા ઉતારે છે. પરેશકુમાર વાડિયા, જીટીવી ન્યૂઝ, જૂનાગઢ. દિયોદરમાં રાષ્ટ્રીય કરણી સેના અને વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થીઓ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે. યુવરાજસિંહ પર લગાવેલી કલમો હટાવી મુક્ત કરવા માંગ કરવામાં આવી. રાજ્યભરમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિ બહાર લાવનાર વિદ્યાર્થીઓના યુવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની આઈપીસી કલમ 307-332 થયેલા ખોટો કેસોમાં ધરપકડ કરવામાં આવી છે, જેને લઈને દિયોદરમાં જ યુવરાજસિંહ જાડેજાના સમર્થનમાં શુક્રવારના રોજ દિયોદર મામલતદાર કચેરી ખાતે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને યુવરાજસિંહને તાત્કાલિક જેલ મુક્ત કરવાની માંગ કરી હતી, જેમાં ગુજરાતમાં કેટલાક સમયથી પરીક્ષા વહેલા ગોટાળા થતા હોય છે. પહેલાં લિંક થવાના દાખલાઓ યુવરાજસિંહ જાડેજાએ મીડિયાના માધ્યમથી ઉજાગર કર્યા હતા અને ભરતી બોર્ડ વિરુદ્ધ અવાજ ઉઠાવતા રહ્યા છે, જેના કારણે બિન સચિવાલય ક્લાર્ક ભરતી પરીક્ષા રદ કરવાની સરકારની ફરજ પડી હતી. લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યની સુરક્ષા માટે તેમજ તેમને ન્યાય અપાવવા માટે લડતા હોવા છતાં ખોટી રીતે ગુનેગારો ઠેરવી ધરપકડ કરવામાં આવી છે, જે યોગ્ય નથી. તેમને મુક્ત કરી સાચા ગુનેગારને પકડવા જોઈએ અને તેમના પર લાગેલા આરોપો સરકારે નીતિમત્તાથી પરત લેવા જોઈએ. જો તેમ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં જરૂર પડે તો મોટી લડત આપવાની ચીમકી ઉચ્ચારી છે. આ કાર્યક્રમમાં દિયોદર તાલુકાના રાષ્ટ્રીય કરણી સેનાના પ્રમુખ શ્રવણસિંહ વાઘેલા, ઉપપ્રમુખ નારાયણસિંહ ચૌહાણ, સુમેરસિંહ વાઘેલા તેમજ કરણી સેનાના યુવાનો, વિદ્યાર્થી પરિષદના સુરેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓ ઘરે અભ્યાસ કરે છે એ બધા યુવાનો આજે દિયોદર મામલતદાર કચેરીની અંદર આવ્યા અને મામલતદારશ્રીને આવેદન આપ્યું કે વિરાજસિંહને આજે રિહા કરે, જે ગવર્મેન્ટે ખોટી કલમો લગાવી અને એમને જે પકડ્યા છે એમનું ષડયંત્ર જ કર્યું છે, એમ કહો ને ષડયંત્ર કરી એમને પકડ્યા છે, એમને રિહાઈ કરે અને આજ પછી ગવર્મેન્ટ કહે કે હવે પછી કોઈ બી કૌભાંડ નહીં થાય અને કોઈ પેપર ફૂટશે નહીં. આવી એક બોય ધરી આલે ગવર્મેન્ટ, ના કે પેપર બહાર જ ના પાડે કે ભાઈ વિદ્યાર્થીઓ ખોટી મહેનત કરીને ખોટા ભાડા ભરી અને એક તો મા બાપ મજૂરી કરતા હોય, મજૂરી કરીને પૈસા લઈને રહે, વિદ્યાર્થીઓ ગાંધીનગરને અમદાવાદને અલગ અલગ જગ્યાઓ એમને સેન્ટર આપેલા હોય અહીંયા તે પરીક્ષા આલવા જતા હોય અને પાછા પેપર ફૂટી જાય તો એમનું શું થાય એમ. એટલે એમના ભવિષ્યના સાથે ગવર્મેન્ટ ખેલવાનું બંધ કરે અને યુવરાજસિંહને રિહાઈ કરે. અમારી એક જ આરિયા માંગ ગવર્મેન્ટ છે કે હવે આજથી જો એક્ઝામ
आवेदन पत्र आव्या छीए जेमनी धरपकड़ खोटी रीते करवामां आवी छे। अमे सरकारने ए ज कहेवा मांगीए छीए के तेमनी धरपकड़ जे करवामां आवी छे ए बिलकुल खोटी करवामां आवी छे। एनुं कारण ए छे के आवनारी भरतीमां कौभांड छे ए बहार ना आवे एना लालसाथी ज सरकारे एमनी धरपकड़ करी छे। अने अमे एक सरकारने नम्र विनंती छे के युवराजसिंहने तात्कालिक छोड़वामां आवे। जो नहीं छोड़वामां आवे तो दरेक घरथी युवराजसिंह निकळशे अने दरेक व्यक्ति छे ए गांधीनगर जशे अने सरकार विरुद्ध सूत्रोच्चार करशे अने आंदोलन पण करशे। एटले सरकारने मारी नम्र विनंती छे। કાંતુભાઈ રાઠોડ સાથે કિશોર નાયક, જીટીવી ન્યૂઝ, બનાસકાંઠા। છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર દ્વારા વિવિધ વિભાગોની એકમોની નિયમિત આકસ્મિક મુલાકાતો લીધી છે। છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણે તાલુકાના સિંગલા ગામની આંગણવાડીની આકસ્મિક મુલાકાત લીધી। આંગણવાડીની ભૌતિક સુવિધાથી લઈ આંગણવાડીમાં આવતા ભૂલકાઓની સંખ્યાથી લઈ તેમને અપાતા નાસ્તા સહિતની તમામ બાબતો અંગે આંગણવાડી સંચાલક સાથે પૂછપરછ અને ચર્ચા પરામર્શ કરી કઈ રીતે વધુ સારી કામગીરી કરી શકાય તે અંગે જરૂરી સૂચન અને માર્ગદર્શન આપ્યું હતું। જિલ્લા કલેક્ટર દ્વારા કરાતી આકસ્મિક મુલાકાતને લઈ વિભાગોની સેવાઓ સરળ અને સુરળ બની છે। જિલ્લા કલેક્ટરે આંગણવાડીની મુલાકાત બાદ ગ્રામજનોને પડતી મુશ્કેલીઓ અને સમસ્યાઓના નિવારણ માટે ગ્રામજનો સાથે ખાસ જનસંવાદ કાર્યક્રમ અંતર્ગત લોકોની રજૂઆતો સાંભળી સંબંધિત અમલીકરણ અધિકારીઓને ઝડપી કાર્યવાહી કરી સમસ્યાનું નિરાકરણ કરવા જરૂરી સૂચનાને આદેશો કર્યા છે। સાથે જિલ્લા કલેક્ટરે સિંગલા ગ્રામ પંચાયત કચેરીની પણ મુલાકાત લીધી હતી અને તલાટીકમ મંત્રીના દફતરની તપાસણી કરી અને ધ્યાને આવેલી ક્ષતિઓની પૂર્તતા કરવા જણાવ્યું હતું। રેહાન પટેલ, જીટીવી ન્યૂઝ, છોટાઉદેપુર। ચૈત્રી નવરાત્રી પ્રસંગે કારેજ ગેડ ખાતે ગુજરાત કોળી સમાજના મહિલા ઉપાધ્યક્ષ જ્યોતિબેન જલકારીની ખાસ ઉપસ્થિતિ રહી છે। હાલ ચાલી રહેલા ચૈત્ર નવરાત્રી મહિનો ત્યારે રાત્રિ દરમિયાન માંગરોળ તાલુકાના કારેજ ગેડ મુકામે માં ભગવતીના સાનિધ્યમાં યોજવામાં આવ્યો હતો ભવ્ય પ્રોગ્રામ। ત્યારે માં ભગવતી શારણ આઈના ગુણગાન ગાવા માટે કારેજ તેમજ આસપાસના વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં લોકોના મેળાવડો જોવા મળ્યો હતો। સાથે જ નવરાત્રિ દરમિયાન ખાસ દિવસે પ્રખ્યાત કાનગોપી રાસ મંડળનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે કાનગોપી રાસ મંડળના કલાકારોએ લોકોને પોતાની કળા દ્વારા મંત્રમુગ્ધ કર્યા હતા। જ્યારે આ પ્રસંગે માં ભગવતીના આશીર્વાદ લેવા માટે ગુજરાત કોળી સમાજના મહિલા અધ્યક્ષ જ્યોતિબેન જલકારી અમદાવાદથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જ્યોતિબેન જલકારીએ ટૂંક સમયમાં કોળી સમાજમાં મોટું નામ મેળવ્યું છે જેથી તેમણે જલકારી બાઈનું બિરુદ મળ્યું છે। સાથે સાથે અન્ય સમાજમાં પણ ખાસી લોક ચાહના છે તેમજ હરેક સમયે તેઓ લોકોની વચ્ચે ઉપસ્થિત રહી અને લોકોના કાર્યો કરતા રહે છે। ત્યારે કારેજ ગામના આમંત્રણને માન આપી અને રાત્રે પ્રોગ્રામમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે ગુજરાતના પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। બંને મહાનુભાવોને કાર્યક્રમ નિહાળ્યો હતો ત્યારે લોકોને બંને મહાનુભાવોનું નોટોના વરસાદ સાથે સ્વાગત કર્યું હતું। દર વર્ષે યોજવામાં આવતા આ કાર્યક્રમમાં દાતાઓ પણ મન મૂકીને રૂપિયાનું વરસાદ કર્યો હતો જ્યારે એકઠા થયેલા તમામ રૂપિયા જગ્યાના નિર્માણ માટે વાપરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે। હું જ્યોતિબેન રાઠોડ, અખિલ ભારતીય કોળી કોળી સમાજના ઉપપ્રમુખ, આજે કારજ ગામે જેમ ત્રિવેણી સંગમ છે, મામાદેવ તેમજ ચારણીદેવી તેમજ ગાતળમાનું મંદિર છે અને એમ કાનગોપીનું એક મંડળ રમવા આવેલ છે અને લોકોનો ઉત્સાહ એટલો બધો છે અને ખરેખર અમને પણ અહીં આવીને આનંદ થયો કે આટલી પબ્લિક મોટી બોડી સંખ્યામાં છે અને ધાર્મિક વૃત્તિ છે એટલે બધા લોકો આવ્યા છે તો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવા પ્રસંગો બનતા રહે એવી જ્યોતિબેન તરફથી બધાને શુભેચ્છા અને આભાર। એની વચ્ચેની આ જગ્યા છે એમાં ગામ લોકોની અને આ વિસ્તારના લોકોની આ માતાજી ઉપર અતૂટ શ્રદ્ધા છે અને વિશ્વાસ છે અને માતાજીને અવનવી લોકો માનતાઓ કરે છે અને લોકોની મનોકામના પૂર્ણ પણ થાય છે તેમજ આજુબાજુના દરેક ગામના લોકો પણ આજુબાજુ 5-10 ગામ જે લાગુ પડે છે એ લોકોને પણ આ જગ્યા ઉપર અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ છે અને આ જે ચૈત્રી નોરતા ઉજવવાનું ચાલુ થયું છે લગભગ 10-11 વર્ષથી પાછળના એમાં બેનો દીકરીઓ રમે છે અને આજુબાજુના માણસો આવે છે અને વિવિધ પ્રકારોના આવા મંડળીના અને એવા બધા કાર્યક્રમો થાય છે અને જે દિવસે જે મંદિર અને આ જે ઉજવવાનું ચાલુ કર્યું છે તે દિવસે હોમ હવન થાય છે અને પંચક્ષેત્ર પણ એટલે કે ભોજનની વ્યવસ્થા પણ થાય છે, બધાને પ્રસાદી મળે છે અને બધા અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસથી જોડાયેલા છે આ જગ્યા ઉપર અને અવનવા પરચા આજુબાજુના લોકોને આ માતાજીએ આપેલા છે અને ઘણાની મનોકામના ઘણી વિવિધ પ્રકારોની માનતાઓ પણ પૂર્ણ કરેલ છે અને લોકો બહુ શ્રદ્ધાથી આ ઉજવે છે। આ વિસ્તારમાં ચોરી પણ ક્યારેય નથી થતી એટલી હદ સુધી માતાજીની કૃપા છે।
અમારો રાધે કાનગોપી ગ્રુપ ગામ લાંગડ વિજયભાઈ મોકરિયા એમનું આ નાનું એવું કાનગોપીનું ગ્રુપ આવા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર અમારો આ કાનગોપીનો કાર્યક્રમ અમે કરીએ. એમની અંદર ગૌશાળાના લાભાર્થે, કોઈ મંદિરના લાભાર્થે, નવરાત્રિની અંદર, પછી ભાગવત કથાની અંદર, એવા કાર્યક્રમની અંદર, એવી કથાની અંદર અને આવા સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર અમારો આ કાનગોપીનો કાર્યક્રમ અહીંયા રાખેલો હોય છે. આજે કારજ ગામના આંગણે અમારો આ ભવ્યથી ભવ્ય સુંદર કાર્યક્રમ કૃષ્ણલીલાનો આખું ગામ અને અમે બધા કાનગોપીના અમારા સાથી કલાકારો આજે અહીંયા કારજ ગામના આંગણે. પરેશ વાઢિયા, જીટીવી ન્યૂઝ, જૂનાગઢ. ધોરાજી તાલુકાના ભોળા ગામની ગૌચર જમીન પર અમુક લોકોએ ગેરકાયદેસર રીતે દબાણો કરી ખેતીનું વાવેતર કરતા આખરે ગ્રામ પંચાયતની રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ગ્રામજનોએ રેલી યોજી ગૌચરના સ્થળ પર પહોંચ્યા હતા. ધોરાજી તાલુકાના ભોળા ગામની સીમમાં આવેલા ગૌચરની જમીન પર અસામાજિક લોકોએ ગેરકાયદેસર જમીન કબજે લઈ ખેતીનું વાવેતર કર્યું છે. આ મામલે ગામના જાગૃત નાગરિકો દ્વારા ગૌચરની જમીન પરથી દબાણ દૂર કરવા માટે લેખિતમાં રજૂઆતો કરી હતી. ગ્રામ પંચાયત દ્વારા ગૌચરની જમીન પરથી દબાણો દૂર કરવા તંત્રની અનેકવાર અરજીઓ આપવામાં આવી છે, છતાં તંત્ર દ્વારા દબાણ દૂર નહીં કરાતા આખરે ગ્રામ પંચાયતના પદાધિકારીઓ તેમજ ગ્રામજનોએ ગામના પાદરમાં સૂત્રોચ્ચાર કરી રેલી યોજી ગૌચરની જમીન પર ધસી ગયા હતા તેમજ જગ્યા પર પેશકદમી દૂર કરવા માટેની માંગ કરી હતી. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં ન આવતા ગ્રામલોકો દ્વારા કાઢવામાં આવ્યા. રેલી પોલીસ તેમજ મીડિયાનો સહારો લીધો હતો. ગૌચરની જમીન પર પેશકદમી કરનાર તેમજ અસામાજિક તત્વો હોય ગ્રામજનોને ધાકધમકી તેમજ સત્તાનો દુરુપયોગ કરી હેરાન કરવામાં આવી રહ્યા છે, જેથી ગ્રામજનોએ તંત્ર પાસે વહેલી તકે 50 વીઘા જેટલી જમીન પર પેશકદમી દૂર કરવાની માંગ કરી છે. ગ્રામ પંચાયત દ્વારા 10 વીઘા જમીન મંદિરના પૂજા કરતા પૂજારીને આપેલી હતી, તે જમીન ખરીદી કરી લીધી હતી તેમજ ગૌચરની જમીનમાં ઉગેલા વૃક્ષોનું નિકંદન કાઢી જમીન ખાલી કરી તેમાં વાવેતર કરવામાં આવી રહ્યું હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે. સાથે ગ્રામજનોએ સ્થળ પર દોરાજી PGVCL ને ફોન કરી બોલાવ્યા હતા. આ સાથે PGVCL દ્વારા ચેકિંગ કરતા વીજ ચોરી સામે આવી છે. આ અસામાજિક તત્વો સ્થળ પર હજાર ન હોવાથી PGVCL ની ટીમે વિઝિટ કરી પોલીસ કેસ કરવાની તૈયારીઓ હાથ ધરી છે. અને જે અત્યારે જે લોકો ભેગા થયા છે એટલે અમારા ગામનો જે મેઇન જિલ્લો, જિલ્લાની આજુબાજુમાં જેટલી પેશકદમી કરવામાં આવેલી છે એટલે એ જે પેશકદમી કરવામાં નામ લખું બધા કટારા એને આશરે અહીંયા 10-15 વીઘા જેટલું પેશકદમી કરેલું. એ સિવાય પણ આગળ પણ જે જમીન છે ગૌચરની એમાં પણ એને વૃક્ષોનું સેંધન કરેલું છે અને એ સેંધન કર્યા બાદ અને જમીનમાં GCB હાંકી અને પણ જમીનને સુધાર કરવામાં આવી એને અને આ બાબતે અમને જે આ પેશકદમી જે આનું નિરાકરણ નહીં આવે. 400-500 જણા આશરે અમે ભેગા થયેલ છે ભોળા ગામના બધા. આ એક કુખ્યાત શખ્સ અહીંયા છે જ લખું બધા કટારા, એ પૂરા ગામને દબાવે છે અહીંયા ખોટી રીતે. કેટલા વીઘા જમીન દબાવવામાં પેશકદમીની દબાવવામાં આવી? અંદાજે 50-60 વીઘા જમીન એને દબાવી દીધેલી છે. અહીંયા ફોરેસ્ટવાળાનું અને GEB વાળાનું બંનેનું મિલીભગત ચાલી રહ્યું છે. આ વારંવાર કોઈ પણ ગુનામાં સંડોવાયેલું હોય અને ગમે ત્યારે પૈસા દઈને છૂટી જાય છે, એની પાસે પૈસા બહુ છે બરાબર, એને હિસાબે એ પૈસાનો ખોટો ઉપયોગ કરીને બધાને દબાવે છે અહીંયા અને ફોરેસ્ટરને બંધ માણીને લાકડાને વેચી નાખ્યા છે તો ફોરેસ્ટરને એ લોકો પૈસા આપી દેતા હશે એવું મને લાગે છે. જોગમાલ સુવા, GTV ન્યૂઝ, ધોરાજી. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના સિહોરી ખાતે કોંગ્રેસ OBC હોદ્દેદારોની મીટિંગ મળી છે. કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે નાઈ સમાજની વાડીમાં AICCના ગુજરાત કોંગ્રેસ પ્રભારી જગદીશકુમાર શૈલીની અધ્યક્ષસ્થાને મીટિંગ યોજાઈ હતી, જેમાં ગુજરાત OBC પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ મુકેશભાઈ ગઢવી, બનાસકાંઠા OBC ચેરમેન સૌરાભજી ઠાકોર, બચુજી મકવાણા, ઈશ્વરભાઈ દેસાઈ, ભવાનજી ખાનપુરા, ભીખુભા ડાપી, અજીતજી ઠાકોર, રનુભા ડાપી, નરેશજી ઠાકોર, ખેતુભા વાઘેલા ઉમરી અને બાયવાડાના નરસિંહ દેસાઈ સહિત અન્ય કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે અવારનવાર સમયમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે કોંગ્રેસ પક્ષના કાર્યકરોને આહવાન કરવામાં આવ્યું હતું.
ત્યારે સોરાબજી ઠાકોર ઓબીસી ચેરમેને પોતાની વ્યક્તિગત રીતે બનાસકાંઠા જિલ્લાના પ્રભારીને કોઈ ઓળખતું નથી અને હવે કોઈ નવા અને સ્થાનિકને પ્રભારી બનાવવામાં આવે તેવું ભાષણ આપી કોંગ્રેસ પક્ષમાં વિખવાદ છેદ છતો કર્યો હતો. જોકે આ પ્રસંગે મુકેશભાઈ ગઢવીએ કોંગ્રેસ પક્ષને મજબૂત બનાવવા માટે ઘરે ઘરે જઈ યુવાનોને તૈયાર કરી કોંગ્રેસ પક્ષ સાથે જોડવા માટે વિનંતી કરી હતી. ત્યારે એઆઈસીસીના ગુજરાત કોંગ્રેસ પ્રભારી જગદીશકુમાર શૈલીએ જણાવ્યું હતું, તમે દરેક મિત્રો સાથે મળીને કાંકરેજ તાલુકામાં કોંગ્રેસને વિજયી બનાવવા માટે કવાયત હાથ ધરવામાં આવે તેવી આશા વ્યક્ત કરી હતી. બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાની 7 વિધાનસભા બેઠક પર કોંગ્રેસ પક્ષના જ ધારાસભ્યો વિજયી બનીને સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ પક્ષની સરકાર બને અને ભાજપને જડમૂળથી ઉખાડી ફેંકી દેવામાં આવે તેવી આશા સાથે તમામ કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો. કનુજી ઠાકોર, જીટીવી ન્યૂઝ, બનાસકાંઠા. નલિયા ખાતે સર્જરી અંગેનું નિદાન કેમ્પ યોજવામાં આવ્યો છે. નલિયા લોહાણા મહાજન વાડી ખાતે ભોજય સર્વોદય ટ્રસ્ટ દ્વારા સર્જરીનું નિદાન કેમ્પ યોજાયો. નલિયા ખાતે સર્જરી અંગેનો નિદાન કેમ્પ યોજવામાં આવ્યો છે. નલિયા લોહાણા મહાજનવાડી ખાતે ભોજય સર્વોદય ટ્રસ્ટ દ્વારા સર્જરીનો નિદાન કેમ્પ યોજાયો, જેમાં ભોજય ટ્રસ્ટ વતી ડૉક્ટર રમેશભાઈ સેવા આપી હતી. આજના આ કેમ્પમાં પથરી, આંતરડાની તકલીફ, નાની મોટી ગાંઠો વગેરે જેવા દર્દીઓને ઓપરેશન નિઃશુલ્ક ભોજય સર્વોદય ટ્રસ્ટ દ્વારા કરી આપવામાં આવશે. આરોગ્ય ક્ષેત્રે હરીશભાઈ આઈયાએ ઉપાડેલા ઝુંબેશમાં નલિયા લોહાણા મહાશનના પ્રમુખ સતીશભાઈ ઠક્કર, મહામંત્રી તારાચંદભાઈ ઠક્કર, નલિયાની વિવિધ સંસ્થાઓ માનવ શોધ સેવા સમિતિના નારાયણભાઈ ઠક્કર, મામદ શેઠ સેવા સમિતિના અબ્દુલભાઈ મેમણ, ખેતશીભાઈ મહેશ્વરી, નલિયાના સરપંચ રામજભાઈ કોલી, ગાયત્રી પરિવાર તેમજ ધનલક્ષ્મી આઈયા ચેરિટેબલ ટ્રસ્ટ કાંતિભાઈ ખત્રી, મહાજન વતી ઉપપ્રમુખ મુલજીભાઈ સેજપાલ, મનોજભાઈ કતરિયા, દેશ મહાજન વતી દિનેશભાઈ ભાનુશાલી, સોની વેપારી સંગઠનના પ્રમુખ રમેશભાઈ સોની, વીઆઈટીઆઈ વતી મલમભાઈ જોશી, રમેશભાઈ ગોર વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સર્વોદય ટ્રસ્ટ લોહાણા મહાજનના નેજા હેઠળ ધનલક્ષ્મીબેન આઈયા ચેરિટેબલ ટ્રસ્ટ છે, મમસેવ મામસેઠ સેવા સમિતિ અને એવી ઘણી બધી સંસ્થાઓનું કોઓર્ડિનેશન કરી કે એક ફેડરેશન લોહાણા મહાજને એક એ ટાઈપનું ફેડરેશન બનાવ્યું છે, જે વિવિધ આરોગ્ય સેવાકીય પ્રવૃત્તિ કરે છે. ખાસ કરીને આજે અમે ભોજાય સર્વોદય ટ્રસ્ટના માધ્યમથી અમે સર્જિકલ કેમ્પનું આયોજન કર્યું છે, જેમાં ઓપરેશન લાયક દર્દીઓ જે પણ હશે એના નિઃશુલ્ક ભોજાય ખાતે ઓપરેશન કરાશે. અગાઉ વાત કરી તેમ અબડાસામાં જે આરોગ્ય સેવા જેને કહીએ આપણે એટલી બધી પાંગળી છે, એવી પરિસ્થિતિમાં વિવિધ સંસ્થાઓ જે છે જે અમારી સાથે કોઓર્ડિનેશનમાં છે. દાખલા તરીકે ભોજાય સર્વોદય ટ્રસ્ટ તો એની પ્રવૃત્તિ એવી છે કે એક અબડાસા માટે તો આ એક આ સંસ્થા ભોજાય સર્વોદય ટ્રસ્ટ સંજીવની બની રહી છે. અમે લોકોને હજી અબડાસા તાલુકામાં શું છે, એક તો હૃદયરોગનું પ્રમાણ અને બીજું આપણે કેન્સરનું પ્રમાણ સવિશેષ છે. એ દર વર્ષે અહીં લગભગ આ બે બીમારીઓમાં 3500 જેટલા માણસો મૃત્યુ પામે છે. હવે મરણ અને જીવનની તો કુદરતના હાથમાં છે, પણ જો સમયસર સારવાર મળે તો કેન્સર અને હૃદયરોગથી પણ માણસો બચી શકે એમ છે. તો અમે લોકો ભોજાય સર્વોદય ટ્રસ્ટને વિનંતી કરી છે અને જેના અનુસંધાને કેન્સરનું નિદાન કેમ્પ તો યોજાય છે આ નલિયા, પછી આપણે દયાપર અને નખત્રાણા પણ માત્ર મહિલાઓ પૂરતું જ છે. તો હવે વગેરે સંસ્થાઓના સહયોગથી લોહાણા મહાજન આ કાર્ય કરી રહ્યું છે અને આ સંસ્થાઓ જ્યારે જ્યારે સેવા માટે કોઈ પણ કેમ્પ યોજવામાં આવે તેના પૂર્વે એ લોકો નિદાન માટે અહીંયા આવે છે, પછી જે તે સ્થળે એને ઓપરેશન નિઃશુલ્ક કરી આપવામાં આવે છે. દાખલા તરીકે આજનો આ કેમ્પ છે એ હર્નિયા, પથરી, સારણગાંઠ, આંતરડાની તકલીફ જેવા વિવિધ રોગો માટે જે સર્જરીની જરૂરત પડે છે તેવા દર્દીઓને આજરોજ અહીંયા નિદાન કરવામાં આવશે અને ભોજાય ખાતે તેની જે પેશન્ટ સર્જરી લાયક હશે તેનું ત્યાં ઓપરેશન કરવામાં આવશે. તો તેના માટે આ નલિયાની જે વિવિધ સંસ્થાઓ છે અને લોહાણા મહાજન હરેશભાઈ આઈયાએ જે ઝુંબેશ ઉપાડી છે એ ઝુંબેશ. રમેશ ભાનુશાલી, જીટીવી ન્યૂઝ, અબડાસા, કચ્છ.
નવસારી જિલ્લાના મરોલી પોલીસ મથકની હદમાં આવેલા પરુંજલ ગામમાં આઈપીએલ ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડતા બે ઝડપાયા છે, તેમજ નવસારી ટાઉન પોલીસ મથકની હદમાંથી ઓનલાઈન સટ્ટો રમાડતો એક વ્યક્તિને ઝડપી મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે. હાલમાં રમાતી આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સટ્ટા બજાર ગરમ બન્યું છે, જેથી વિવિધ ગામ શહેરોમાં સટ્ટો રમાડનાર સટોડિયા સક્રિય બન્યા છે. પરંતુ પોલીસ દ્વારા પણ ક્રિકેટ પર સટ્ટો રમાતા સટોડિયાઓને ઝડપી પાડવા માટે તેઓની ઝાળ બિછાવી દીધી છે. જિલ્લા પોલીસ વડાના સૂચનો અને માર્ગદર્શન મુજબ મરોલી પોલીસ મથકના અધિકારી કામગીરી કરતા હતા. તે સમયે ખાનગી રાહે બાતમી મળતા મરોલી પોલીસ સ્ટેશનના પીઆઈ ડીડી લાડુમોર તેમજ પીએસઆઈ રાવલ તેમજ સાથી પોલીસકર્મીઓને ખાનગી રાહે બાતમી મળતા પરચણ ગામે આવેલા ગ્રીન પેરાડાઇઝ ફાર્મ હાઉસમાં આવેલા બંગલોઝ નંબર 249માં આઈપીએલ ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડતા અક્ષય શૈલેષ ત્રિવેદી અને સંદીપ રણછોડ રૂપારેલિયાને ઝડપી પાડ્યા છે. પોલીસે સટોડિયાઓ પાસેથી 6,67,410 મુદ્દામાલ કબજે કરી અન્ય એકને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે, તેમજ અન્ય એક બદનામાં બાતમીના આધારે નવસારી ટાઉન પોલીસ મથકની હદમાં અરિહંત સ્ટીલના સંચાલક ઇન્દ્રજીત ધનરાજ મહેતા, જે લાઇવ ક્રિકેટ મેચ પર મોબાઈલ ફોનના માધ્યમથી તેના સંપર્કના ગ્રાહકોની સાથે ખેલાડીઓના રન પર રૂપિયા પૈસાનો હાર જીતનો સટ્ટા બેટિંગનો પોતાના અંગત લાભ માટે જુગાર રમી રમાડતો હોવાની બાતમીના આધારે નવસારી ટાઉન પોલીસે ઝડપી મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. બે હિસ્સામાં આઈપીએલ ક્રિકેટ મેચ ઉપર સટ્ટા બેટિંગનો જુગાર રમાડતા હોવાની બાતમી મળેલ, જેના આધારે કેસ કરવામાં આવેલ છે અને આઈપીએલ સટ્ટા બેટિંગમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. બંને આરોપીઓ બોમ્બેના છે અને એક આરોપી ભરત ઠક્કર કરીને વોન્ટેડ બતાવવામાં આવેલ છે, જેમાં કુલ મુદ્દામાલ 6,67,000 જેટલો કબજે કરવામાં આવેલ છે. અને એ જ રીતે ગઈકાલ તારીખ 7/4/2022 રોજ નવસારી ટાઉનમાં પણ ક્રિકેટ સટ્ટા બેટિંગ મોબાઈલમાં ઓનલાઈન લિંક મેળવીને રમતા હોવાનો એક આરોપી ધરપકડ કરવામાં આવેલ છે અને 25,000 મુદ્દામાલ એમાં પણ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. સાજિદ સૈયદ સાથે પરવેશ શેખ, જીટીવી ન્યૂઝ, નવસારી. સુરતમાં કાપોદ્રા સ્થિત ચીકુવાડીની સ્વાતિ સોસાયટીમાં મંદિરની મહિલાઓ અને સોસાયટીની મહિલાઓએ જગ્યાને લઈને આમને સામે આવી જતા ઘર્ષણ થયું હતું. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી મામલો શાંત પાડ્યો છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ચીકુવાડીની સ્વાતિ સોસાયટીમાં મહિલાઓએ હોબાળો મચાવ્યો છે. સ્વાતિ સોસાયટીમાં આવેલા સ્વામિનારાયણ મંદિરની મહિલાઓએ જગ્યા પોતાની બતાવવા સોસાયટીની મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો. આમને સામને આવી જતા ઘર્ષણ નોંધાયું છે. વર્ષોથી આવેલી સોસાયટીમાં સ્વામિનારાયણ મંદિરની મહિલાઓએ જગ્યા પોતાની બતાવવા વિવાદ થયો હતો અને સ્વાતિ સોસાયટીની મહિલાઓને જગ્યા બાબતે જાણ થતાં તેમણે વિરોધ નોંધાવ્યો છે. વિરોધને પગલે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી મહિલાને સમજાવી મામલો થાળે પાડ્યો છે. સ્વાતિ વિભાગમાં જ છે. હવે આ લોકો સ્વામી નારાયણ સંપ્રદાયની મહિલા લોકો એમાં કબજો કર્યો છે, એટલે અમે એને શાંતિપૂર્વક સમજાવીએ છીએ કે જે જગ્યા અમારી છે અમને સોંપી દો અને તમારી જે જગ્યા જ્યાં આવતી હોય તો તે તમને ફાળવવામાં આવશે અથવા તમે તે એના પાકા પુરાવા રજૂ કરો. એટલે એના માટે અમે આ બધું ભેગા થયેલા, એટલે અમે લેડીઝ તો ભેગી જ નહોતી થઈ પણ બધા જેન્ટ્સ ભેગા થયેલા. એમાં આજે સવારથી બહુ બધી મહિલાઓ સ્વામિનારાયણ મંદિર સંપ્રદાયની બહુ બધી મહિલાઓ 300 જેટલી મહિલાઓ ભેગી થઈ અને સવારનું એ લોકોએ આ જેન્ટ્સને ઉશ્કેરવા માટે જે બધી પ્રવૃત્તિઓ ચાલુ કરી છે એટલા માટે અમને પણ બોલાવવામાં આવ્યા ઘરેથી કે તમે લોકો બી આવો, કારણ કે જેન્ટ્સ લોકો મહિલાઓ ઉપર કોઈ પણ જાતનો બોલી ના શકે કે હાથ ના ઉપાડી શકે, એટલે એ લોકોના ફ્લેવરમાં અમે બોલી શકીએ એટલે અમને બોલાવવામાં આવ્યા. છતાં પણ સ્વામિનારાયણ સંપ્રદાયની મહિલાઓ એવું કહે છે કે આ જગ્યા અમારી છે અને અમે લોકો એવું કહે, સ્વાતિ વિભાગના બધા જ સભ્યો એવું કહે છે કે આ જગ્યા અમારી છે. હવે સવારથી જે મહિલાઓ બધી ભેગી થઈ છે એને જેન્ટ્સ પર પણ હુમલો કરેલો છે અને નાના છોકરાઓ 3-4 છોકરાઓને બહુ બધા મારેલા છે ને અત્યારે એને હોસ્પિટલમાં એડમિટ પણ કરવામાં આવ્યા છે અને ઘણા જેન્ટ્સ ઉપર પથ્થરોથી પણ હુમલા કરેલા છે. આ બધી મહિલાઓ જે ઊભી છે એ બધાના જેન્ટ્સને બધાને મારેલા છે સાવણા અને ધો
ઓકાથી મારેલા છે અને ધૂળના ખોબા ઉઠાડી ઉડાડી ઉડાડીને બધાને હેરાન કર્યા છે, છતાં પણ અમારા જેન્ટ્સ કંઈ પણ બોલ્યા નથી. અને છેવટે એ મહિલાઓએ અમારી મહિલાઓ ઉપર હાથ ઉપાડ્યો છે. હાવણા ધોબા. રાહુલ મકવાણા, જીટીવી ન્યૂઝ, સુરત. થોડા દિવસ પહેલા ગુજરાતના શિક્ષણ મંત્રી દ્વારા શિક્ષણ અને વિદ્યાર્થીઓ સામે ટિપ્પણી કરતા સુરતના કાપોદ્રા ખાતે છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા બેનરો અને શિક્ષણ મંત્રીનો વિરોધ નોંધાવ્યો છે. આપવામાં આવ્યું હતું કે જે લોકોને ગુજરાતનું શિક્ષણ જેમને ન ગમતું હોય તેવા લોકો અન્ય રાજ્યોમાંથી નીકળી જાય. આ નિવેદન આવતા જ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે, જેને લઈને અનેક જગ્યા પર શિક્ષણ મંત્રીનો વિરોધ કરવામાં આવ્યો છે. ત્યારે સુરત આમ આદમી પાર્ટીની યુવા પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા શિક્ષણ મંત્રીનો વિરોધ નોંધાવ્યો છે. સુરતના કાપોદ્રા ધારુકા કોલેજ બહાર મોટી સંખ્યામાં સમિતિના સભ્યોએ બેનર સાથે રાખી નારેબાજી કરીને વિરોધ નોંધાવ્યો છે. શિક્ષણ મંત્રી આ હોદ્દાને લાયક નથી તેવું જણાવી વિરોધ કરવામાં આવ્યો હતો. સતત વિરોધ થતાં શિક્ષણ મંત્રીએ પણ પોતાનું નિવેદન ફેરવી તોડ્યું હતું. જોકે શિક્ષણ મંત્રી ગુજરાતના વિદ્યાર્થીઓને અન્ય રાજ્યોમાં જવાનું કહેતા વિદ્યાર્થીઓમાં ખાસ રોષ જોવા મળ્યો અને વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓ અંગે જે ટિપ્પણી કરવામાં આવી છે કે જો તમારે ગુજરાતમાં સારું શિક્ષણ તમને ન મળતું હોય તો તમે બીજા રાજ્યોમાં જઈ શકો છો. વિદ્યાર્થીઓ શાકમ પોતાનું રાજ્ય છોડીને બીજા રાજ્યમાં અભ્યાસ કરવા માટે જાય, શિક્ષણ મંત્રીને આ રીતની બાબત કેવી અયોગ્ય ગણાય છે? કેમ કે પોતે એક હોદ્દા ઉપર છે, શિક્ષણ મંત્રીના પોતાનાથી કંઈ કામ નથી થતું, તો પોતે પોતાનો હોદ્દો છોડી શકે છે, પણ વિદ્યાર્થીઓને બીજા રાજ્યમાં શાકામ તમે મોકલો છો? વિદ્યાર્થીઓને પોતાના જ રાજ્યમાં સારી શિક્ષણની સુવિધા આપો. વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માગે છે. અત્યારના સમયમાં હું જોઉં છું તો મારા નજરમાં ઘણા ગુજરાતના યુવાનો છે જે અન્ય કન્ટ્રીમાં ભણવા વયા જાય છે, અન્ય રાજ્યોમાં ભણવા વયા જાય છે. એનું મુખ્ય એક કારણ બનતું હોય છે એ છે શિક્ષણ. ગુજરાતમાં સારું શિક્ષણ મળતું નથી. ગુજરાતની સરકારી શાળાઓ છે એમાં પણ યોગ્ય શિક્ષકનો અભાવ છે. શિક્ષકો ટાઈમસર હોતા નથી. ઘણા શિક્ષકોની ભરતી પણ હજી સુધી કરવામાં આવી નથી. તેના કારણે આજરોજ સુરત ખાતે વરાછા વિસ્તારમાં જીતુભાઈ વાઘાણીએ બે દિવસ પહેલાં નિવેદન આપ્યું કે જે કોઈ પણ વિદ્યાર્થીઓને ગુજરાતમાં શિક્ષણ સારું ના લાગતું હોય તે બીજા રાજ્યોમાં કે દેશમાં જઈને શિક્ષણ લઈ શકે. ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીને આ નિવેદન આપ્યું તે યોગ્ય ના કહેવાય. એક તો પોતાના જ રાજ્યમાં પોતાના શિક્ષણને નકારવું એ એક તો તમારા હોદ્દા માટે જ પહેલો વાત યોગ્ય ના ગણાય. અને જો તમે શિક્ષણની વાત કરો છો તો તમારા છોકરા જ તે કાપલીઓ લઈને ચોરી કરે છે પરીક્ષામાં, એટલા માટે જ તમે શિક્ષણને નકારો છો. અને રાહુલ મકવાણા, જીટીવી ન્યૂઝ, સુરત.